મહિલાઓને ડરાવી ધમકાવી તેમની સાથે શારીરિક સંબંધ બાંધવાના જે કિસ્સાઓ છે તે આજકાલ વધતા જઈ રહ્યા છે. આવો જે કિસ્સો સામે આવ્યો કે જેમાં એક વિધવા સાથે જબરદસ્તીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું. આખરે ક્યાંની છે આ ઘટના, શું છે ઘટના, જોઈએ આ ખાસ રિપોર્ટ. વિધવા મહિલા પર દુષ્કર્મ. લગ્નની લાલચ આપીને વારંવાર આચર્યું દુષ્કર્મ. અમરોલી પોલીસ મથકની બહાર દેખાતી આ મહિલા પોતાની સાથે બનેલી બળાત્કારની ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે પહોંચી હતી. આ મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે પરેશ તડાવિયા નામના શખ્સે તેના પર દુષ્કર્મ આચર્યું છે. પરેશ કામરેજ તાલુકાના ધલુડી ગામે આવેલી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને બિલ્ડર છે. પરેશ અને વિધવા મહિલા સાથે વચ્ચે 2 વર્ષ પહેલા મિત્રતા થઈ. એ જ ગાળામાં પરેશે મહિલાની લગ્નની લાલચ આપીને પોતાની હવસની જાળમાં ફસાવી. સાંભળો પરેશના અત્યાચાર વિશે શું કહે છે પીડિત મહિલા. મારી યારે જબરજસ્તીથી બળાત્કાર કરીને મારી યારે મારા છોકરા વારે ને બધા યારે આવું કરીને ને મને ફસાવા માંગતો હતો ને મને લગ્નની લાલચ આપી હતી મને ને મારા પપ્પાને. અને મારી જોડે જબરજસ્તીથી બધું આવું કરીને ફામા ઉપર લઈને જબરજસ્તીથી દારૂ પીવડાવતો અને મને ને મારા છોકરાઓને ધમકી છાંટતો હતો અને રિવોલ્વર બતાવતો હતો. વારે વારે મારા ખરાબ ફોટાને ખરાબ શૂટિંગ લીધું હતું અને વારે વારે મને ફસાવતો હતો કે હું તારું શૂટિંગ ને તારું બધું આ વાયરલ કરીશ તો તું મને મળવા નહીં આવીને. તો એ કે એના ડરમાંથી મારીને મારી દીકરી જુવાન 21 વર્ષની એના ડરથી માંગીને હું એને મળવા જતી હતી. એના ફામા ઉપર ગમે ત્યારે મને બોલાવતો ગમે ત્યાં જતો હતો. હું એના ડરથી હું એને મળવા જતી હતી. જ્યારે મળવા જતી હતી ત્યારે મને જબરજસ્ત દારૂ પીવડાવીને અને મારી યારે બે દબડી જબર વળગતાર કરતો હતો. પરેશના મિત્રએ પણ મહિલા પર આચર્યું દુષ્કર્મ. પીડિતાએ વારંવાર ધમકી આપીને ડરાવતા પરેશ ભોગ બનનાર મહિલાને લઈને ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા, જ્યાં તેણે અને તેના મિત્ર રાકેશ ધાનાણીએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આખરે પીડિત મહિલા ત્રાસી જતા આ બનાવ અંગે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. છેલ્લે લાસ્ટ ટાઈમ એને મને બોલાવી મળવા અને એને એના દોસ્તારે બે જબરજસ્તીથી મારી યારે બળાત્કાર કર્યો. ત્યાર પછી હું અતિશય કંટાળી અને આ રસ્તો લેવા માટે અમરોલી પોલીસ સ્ટેશને હું ફરિયાદ નોંધાવવા આવી છું. પરેશ તડાવ્યાને રાકેશ ધાનાણી બંને મારો રેપ કરેલો છે. મને બે હાથને પગ બાંધી દીધેલા. આમાં જે ભોગ બનનાર મહિલા છે એ પોતે વિધવા હતા અને આરોપીએ એમને એવું જણાવેલ કે હું વિધવા મહિલાઓને મદદ કરું છું અને સામાજિક કાર્ય કરું છું એવી વાત કરીને એમના બાળકોની ફી ભરેલી અને એ એકબીજાનો પરિચય કરેલો અને એ દરમિયાન એમને લગ્નની વાત કરેલી અને આ મહિલા ઉપર એમને બળાત્કાર કર્યો અને એની સાથે એના મિત્રએ પણ બળાત્કાર કર્યો. હાલ તો પોલીસે પરેશ તડાવ્યા અને તેના મિત્રને ઝડપી લેવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ઘટના મહિલાઓની જાગૃત રહેવા ઇશારો કરે છે, સાથે જ અજાણ્યા વ્યક્તિ ઉપર ભરોસો ન કરવાની શીખ આપે છે. તેજસ મોદી, Zee24 કલાક, સુરત.